તો શું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ધમકી આપતા હશે આ એક કોયડો છે ઉકેલવો જરૂરી છે ભારતીય જનતા પાર્ટી અટકાવવું લટકાવવું અને ભટકાવવાનું રાજકારણ કરે છે આ તેમની નીતિ રહી છે આવું કોંગ્રેસના પ્રવક્તાએ કહી દીધું પરંતુ મહત્વની વાત એ છે કે યુવા આંદોલનકારીઓ કે જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે ભાવિ શિક્ષકોને ઓફ કેમેરા ટીવી ડિબેટ બાદ ધમકાવી કોણ રહ્યું છે ને કઈ પ્રકારની ધમકી મળે છે તેની આ વાત છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે છેલ્લા કેટલા સમયથી જ્ઞાન સહાયક પ્રોજેક્ટનો વિરોધ ચાલી રહ્યો છે પાસ ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કારણ કે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ માત્ર અગિયાર મહિનાના કરાર આધારિત નોકરી છે તેમનું કહેવું છે કે અમે દ્વિસ્તરીય પરીક્ષાઓ પાસ કરી અને વર્ષો સુધી જેની તપસ્યા કરી છે એ વખત આવ્યો ત્યારે સરકાર ફરી ગઈ છે અને સરકાર હવે યુટર્ન મારી અને કહે છે કે અમે તમને જ્ઞાન સહાયક બનાવીશું અમારે જ્ઞાન સહાયક નથી બનવું અમને મંજૂર નથી માટે આંદોલન કરી છે આંદોલન વેગવંતુ બની રહ્યું છે આવતીકાલથી આ આંદોલનમાં આવી દાંડી યાત્રાની જાહેરાત આમ આદમી પાર્ટી અને યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે પરંતુ એ પહેલાં નવજીવન ન્યૂઝના માધ્યમથી અને અનેક માધ્યમોથી આ યુવા આંદોલનકારી છે જે યુવાનો આક્ષેપ કરતા જોવા મળ્યા કે ઓફ કેમેરા ટીવી ડિબેટ જ્યારે પૂરી થઈ જાય ત્યારે અમને ધમકી આપવામાં આવે છે એક પ્રવક્તા દ્વારા જ્યારે નવજીવન ન્યૂઝે આ મામલે આંદોલનકારી યુવાન સાથે વાત કરી ત્યારે તેમણે કઈ પક્ષનો પ્રવક્તા છે તે કહેવાનું ટાળ્યું પરંતુ એવું જરૂરથી જણાવ્યું કે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી પણ હાજર હતા હવે આ ધમકી કોણ આપે છે જાણવા માટેનો અમે પ્રયાસ કર્યો અને પહોંચ્યા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી પાસે ત્યારે મનીષ દોશીએ આ સહાયક પ્રોજેક્ટની નીતિને વખોડી કાઢી તેમણે કહ્યું કે શિક્ષણ નીતિની જો તમે વાત કરો જેને આગળ ધરી અને આ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે તો એમાં પણ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કાયમ રેગ્યુલર શિક્ષકોની ભરતી તો આ નીતિ યોગ્ય નથી જ્યારે તેમને ધમકાવવાની વાતનો સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ જે લોકો ધમકાવી રહ્યા છે તેને શરમ આવી જોઈએ કારણ કે આ શરમજનક કૃત્ય છે કે તમે આંદોલનકારીઓ કે જેઓ અધિકાર માટે જેવો ન્યાય માટે જેવો હક માટે લડાઈ લડે છે એઓને તમે ધમકાવી રહ્યા છો મનીષ દોશીને સાંભળી લો પછી હું તમને એ પણ કહીશ કે આ કઈ પાક્ષના કયા કઈ પાર્ટીના લોકો છે જેઓ ધમકાવી રહ્યા છે આંદોલનકારી પાંચ પાંચ વર્ષથી સરકાર ભરતીના નામે જ ગુજરાતના યુવાન યુવતી સાથે છેતરપિંડી કરી રહી છે ટેટ પાસ થયેલા દર વખતે નિયમ બદલવાના પહેલાં તો જાહેરાત માટે આંદોલન કરવાનું જાહેરાત આવે તો એની પરીક્ષા યોજવા માટે આંદોલન કરવાનું પરીક્ષા યોજાઈ જાય તો પરિણામ મેળવવા માટે આંદોલન કરવાનું પરિણામમાં ગોલમાલ અટકાવવા માટે આંદોલન કરવાનું ગેરરીતિ અને ગોઠવણો ઉપર રોક લગાવવા માટે આંદોલન કરવાનું એટલે કે ભાજપાની સરકારની નીતિ અટકાવવું લટકાવવું અને ભટકાવવાની સ્થિતિમાં ગુજરાતનો યુવાન નિરાશા અને હતાશા અનુભવી રહ્યો છે આ સંજોગોમાં જે રીતે ભાજપાના પ્રવક્તાઓ અને ભાજપાના મીડિયામાં આવતા લોકો જે ટેટ પાસેલા યુવાનો જ્યારે એમનું સત્ય અને એમની વ્યથા વ્યક્ત કરતા હોય માધ્યમો આગળ ત્યારે તેમને ઓફ કેમેરા જે રીતે જાહેરમાં પણ ધમકાવવામાં આવે મને એમ લાગે છે કે આનાથી બીજી શરમજનક કોઈ ઘટના ન ભાજપાની આમ તો નીતિ એમનું ચાલચલન ચરિત્રને ચરિત્ર અને ચહેરો પણ એ છે ડર અને ભય પેદા કરવાનો આંદોલન કરનારાઓ બેન દીકરીઓ હોય તો એને સંપૂર્ણપણે પોલીસ ઢસીને અમાનવીય રીતે લઈ જાય કોઈ ચોર લૂંટારાઓને પકડતા હોય તે રીતે એમની જ્યારે અસામાયિક તત્વો હોય તે પ્રકારનું વ્યવહાર થાય અને જ્યારે ગુજરાતનો યુવાન યુવતી ન્યાય હક અને અધિકારની લડત લડવા માટે પોતાની વ્યથા માધ્યમોથી કરી રહ્યો હોય કારણ કે સરકાર સાંભળતી નથી મંત્રીને સંત્રી સાંભળતા નથી તેવા સંજોગોમાં હતાશ યુવાન જે માધ્યમોમાં પોતાની વાત રજૂ કરતો હોય તો તેની સાથે બેહુદુ વર્તન કરનારા લોકોએ શરમ અનુભવી જોઈએ હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે ટેટ ટાટ પાસ થયેલા યુવાન યુવતીઓને સરકાર તાત્કાલિક રોજગારની તક આપે ભરતી પ્રક્રિયા પછી જે ગુજરાતમાં વ્યવસ્થા અવ્યવસ્થા ઊભી થઈ છે શિક્ષણમાં એ લાંબા સમયથી છે કાયમી ભરતી કરે અને કોન્ટ્રાક્ટ આધારિત જે જ્ઞાન સહાયક યોજના છે જેનાથી શિક્ષણની અધોગતિ છે અને જે આધાર લઈને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નેશનલ એજ્યુકેશન પોલિસી ટુ ઝીરો ટુ ઝીરોનો આધાર લઈને સરકાર જ્ઞાન સહાયક યોજના લાવી હવે જ્ઞાન સહાયક યોજના જેના આધાર ઉપર લાગુ થઈ છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તો સ્પષ્ટ પણ લખ્યું છે પરમનન્ટ ફેકલ્ટી અને બીજું તરત લખ્યું છે રેગ્યુલર ફેકલ્ટી ત્યારે સરકાર ગુજરાતના યુવાન યુવતીનું આર્થિક શોષણ બંધ કરે કાયમી ભરતી કરે અને જ્ઞાન સહાયત જે કોન્ટ્રાક્ટ આધારિત પદ્ધતિ છે જે નુકસાનકર્તા છે યુવાન યુવતીના ભવિષ્ય સાથે પણ નુકસાન કરતા છે અને શિક્ષણ વ્યવસ્થા માટે પણ નુકસાનકારક છે અને તાત્કાલિક અસરથી રદ કરવા માટે કોંગ્રેસ પક્ષ લાંબા સમયથી કોંગ્રેસ પક્ષને વિદ્યાર્થી પાંખ એને સિવાય યુવા કોંગ્રેસ કોંગ્રેસ પક્ષ વિવિધ માધ્યમોથી લાંબા સમયથી આ આંદોલનમાં તેમની સાથે છે અને કોંગ્રેસ પક્ષે જ ના પ્રદેશ પ્રમુખ સન્માનીય સત્યસિંહજી ગોહિલે પણ આ બાબતે સરકારશ્રીને સ્પષ્ટપણે કીધું છે કે જ્ઞાન સહાયક યોજના રદ કરો અને ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરી તો જ ગુજરાત સાચા અર્થમાં શિક્ષણ મેળવશે બાળકો શિક્ષણ મેળવશે અને સાચા અર્થમાં ગુજરાત ગતિશીલને પ્રગતિશીલ બનશે આ હતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી અમારો સીધો જ સવાલ હતો કે આ બાબતમાં તમારું નામ આવે છે યુવાનો કહે છે કે કોંગ્રેસ પક્ષના મનીષ દોશી પણ હાજર હતા જ્યારે અમને ઓફ કેમેરા દબાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો ધમકી આપવામાં આવી મનીષ દોશી પણ નામ બોલ્યા વગર કહે છે કે આ શરમજનક કૃત્ય છે જે લોકો આ યુવાનોને ધમકી આપે છે તેમને શરમ આવવી જોઈએ ત્યારે મહત્વનો સવાલ એ છે કે આ યુવાનો કદાચ ડરના કારણે આ કયા પક્ષના પ્રવક્તા હતા કોણ પ્રવક્તા હતા તેનું નામ ન બોલી શકે પરંતુ મનીષ દોશી રાજકીય આગેવાન છે કોંગ્રેસ પક્ષના કે જે મજબૂત વિરોધ પક્ષ તરીકે પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરે છે એ પક્ષના પ્રવક્તા છે તો તેમની હાજરીમાં ઘટના બની તેમને પણ કયા પક્ષના પ્રવક્તા હતા કે કોણ હતા એ નામ નહીં ખબરવું એ વાત અલગ છે આપણે વાત કરીએ તારણ કાઢીએ કે આ ધમકી આપનારા કયા પક્ષના પ્રવક્તા હોઈ શકે ગુજરાતની અંદર ટીએમસી નથી બીએસપી નથી એન એનસીપી કે જેડીયુ કે પછી કોઈ બીજા પક્ષ આ ટીવી ડિબેટમાં સામેલ નથી થયા એટલે કહી શકાય કે જ્ઞાન સહાયકના પ્રોજેક્ટના વિરોધમાં માત્ર ને માત્ર મોટા ભાગે એક આદિ ઘટના એવી બને કે જ્યાં બીજી કોઈ પક્ષના લોકો હોય પરંતુ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી કે જે સત્તામાં છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ડિબેટ્સમાં સામેલ થતી હોય છે તો આ યુવાનોને ધમકી કોંગ્રેસના પ્રવક્તાની હાજરીમાં અપાય એટલે કે કોંગ્રેસના નેતાએ નથી આપી આમ આદમી પાર્ટીના યુવરાશિ છે જેઓ આના સમર્થનમાં છે આમ આદમી પાર્ટી પણ જ્ઞાન સહાયકના સમર્થનમાં છે માટે ધમકી નથી તો શું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ધમકી આપતા હશે આ એક કોયડો છે ઉકેલવો જરૂરી છે યુવાનો બોલતા નથી પરંતુ જો કોઈ પક્ષના પ્રવક્તા આંદોલનને ડામવા માટે આંદોલનકારીને ધમકી આપે છે તો તેનો મતલબ સીધો છે કે બંધારણનું ગળું ઘોંટવાનો પ્રયાસ છે આ માટે બીજા પક્ષોએ પણ બોલવું પડશે કારણ કે આ આંદોલનકારીઓ નથી તો આ કોઈ વિરોધ પક્ષમાં રહેલા રાજકીય પક્ષોનું પણ અસ્તિત્વ નથી આ પ્રકારના અહેવાલો સાથે મળતા રહેશું નવજીવનની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને જેથી સીધા જ અપડેટ તમને મોબાઈલના માધ્યમથી મળતા રહે નમસ્કાર